હલે એવરીવન, કેમ છો બધા? મજામાં? ધોરણ ચોથા ની અંદર વિષય કુહુ પાઠ નંબર પહેલો છે આપણે જોતા હતા, એમાં પ્રશ્ન નંબર 15 ની અંદર આપણે અડધું જોઈ લીધું હતું કે ખીચું છે એ ધોબી ભાઈ પાસે જાય છે અને ધોબી છે એને ઇસ્ત્રી ગરમ કરી અને એની માથા ઉપર મૂકે છે. આપણે પેજ નંબર 9 ઉપર થી આપણે છેલ્લું જોયેલું છે. હવેના પછી પેજ નંબર 10 ઉપર આવો, શું કહે છે? તો ખીચું છે એ બોલે છે ખીચું ચીઝ પાડીને. ખાલી જગ્યા પૂરી કરો. ખીચું છે એ બોલે છે શું? તો લખજો એમાં આ દાજ્યુ. શું કહે છે? ખીચું બોલે છે કે આ દાજ્યુ, બરાબર? એટલે કે હું ધગી ગયો. એના પછી હવે ધોબી શું કહે છે? તો કે ચૂપ. ધોબી કહે છે ચૂપ. કાંસમાં હવે ખીચું છે એને જ્યારે ઇસ્ત્રી માથા ઉપર મૂકે છે ત્યારે ખીચું છે બોલે છે કે આ દાજ્યું. ધોબી કહે છે કે ચૂપ. હવે કાંસમાં આપેલું છે ધોબી જોર જોરથી ઇસ્ત્રી ફેરવે છે. ખીચું કડક થઈ જાય છે અને ખીચું હસતા હસતા બોલે છે ખીસુ. હસતા હસતા શું બોલે છે? તો કે થેન્ક યુ. હસતા હસતા બોલે છે કે થેન્ક યુ. થેન્ક યુ. આવજો. ખીચું છે ધોબી ભાઈ ને હસતા હસતા થેન્ક યુ કહે છે અને કહે છે કે આવજો. ખીચું હવે ખીચું કાંસમાં આપેલું છે ખીચું દરજીને દુકાને જાય છે અને થેન્ક યુ કહી અને ખીચું છે એ દરજીને દુકાને જાય છે. હવે ખીસુ છે એનું લખવાનું છે પાછું. ખીચું દરજીને દુકાને જાય ને શું કહે છે? હવે તો હું એકદમ નવું નકોર થઈ ગયું છું. મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? ખીચું છે એ પાછા દરજીની દુકાને જાય અને કહે છે કે હવે તો હું એકદમ નવું નકોર થઈ ગયું છું. મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? એના પછી તમને દરજી શું જવાબ આપે છે? દરજી કહે છે અરે વાહ, ખરેખર તું તો સરસ લાગે છે. ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર. એના પછી દરજી કહે છે કે અરે વાહ, તું તો ખરેખર સરસ લાગે છે, ચાલ નીરજભાઈના બુસ્કોટ પર બેસી જા. એના પછી તમને દરજી એવું કહે છે તો ત્યારે ખીચું છે એ ખુશ
આવે છે. નીરજભાઈ શોર્ટ જુએ છે અને ખીચ્યું છે, ખુશ થઈને શોર્ટ ઉપર બેસી જાય છે અને દરજી છે એ સંચો ફરનું ચલાવી અને ખીચાને નીરજભાઈના બુસ્કોટ પર ચોટાડી દે છે. હવે નીરજભાઈ છે શું કહે છે, થેન્ક યુ દરજી કાકા. નીરજભાઈ છે એ દરજી કાકાને કહે છે કે થેન્ક યુ. હવે આગળ નીરજભાઈ કહે છે થેન્ક યુ દરજી કાકા, બચુકડા ખીચા પર હાથ ફેરવીને બોલ્યા અરે વાહ અરે વાહ, કેવું મજાનું ખીચું છે, મને બહુ ગમ્યું. હવે એના પછી નીરજભાઈ છે એ બિસ્કોટને જોઈ અને દરજી કાકાને કહે છે કે થેન્ક યુ, અને થેન્ક યુ કહે છે કે દરજી કાકા થેન્ક યુ. હવે ખીચા પર હાથ ફેરવીને નીરજ કાકા બોલે છે, નીરજભાઈ બોલે છે કે બચુકડા ખીચા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ કેવું મજાનું ખીચું છે, મને બહુ ગમ્યું. બરાબર, નીરજભાઈ છે કહે છે કે કેવું સરસ મજાનું ખીચું છે, મને બહુ ગમ્યું. અને હવે કે છે ખીચું હસી પડે છે અને ખીચું છે આ સાંભળી અને હસી પડે છે. અને હવે લખજો ખીચું હસી પડે છે, કાંસમાં આપેલું છે. અને એના પછી લખજો નવો બિસ્કોટ, નવો બિસ્કોટ પહેરી, નવો બિસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખીસુઈ બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો નીરજભાઈ સુઈ જાય તો ખીસુઈ સુઈ જાય. હવે એના પછી તમને આપેલું છે કે ખીચું હસી પડે છે અને પછી તમને લખવાનું છે કે હવે ખીચું અને નીરજભાઈ
હવે ખીચું અને નીરજભાઈ છે એ બંનેની વાત આપેલી છે, એમાં લખવાનું છે બધું મેં લખેલું છે બરાબર, એ તમારે લખવાનું છે. હવે ખીચુ અને નીરજભાઈ બોલે છે એમાં અહીંયા આપેલું છે એમાં લખજો બરાબર. શું તો કે નવો નવો ઘૂસકોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખીચુય બાલ મંદિરે જાય. નીરજભાઈ છે એ બાલ મંદિરે જ્યારે નવા નવા ઘૂસકોટ પહેરીને જાય તો નીરજભાઈ ની સાથે એ ઘૂસકોટમાં સીવેલું ખીચુય છે એ પણ એની સાથે બાલ મંદિરે જાય. નીરજભાઈ રમવા જાય તો ખીચુય રમવા જાય. નીરજભાઈ ની સાથે નીરજભાઈ રમવા જાય બાલ મંદિરે તો એ ખીચુય છે એની સાથે રમવા જાય. નીરજભાઈ સુઈ જાય તો ખીચુય સુઈ જાય. નીરજભાઈ સુઈ જાય તો ખીચુ પણ સુઈ જાય બરાબર. આ તમને સંવાદ છે અહીંયા પૂરો કરવાનો હતો. એના પછી પ્રશ્ન નંબર 16. પ્રશ્ન નંબર 16 ની અંદર ખીચા જુદા જુદા પ્રકારના કેમ હોય ચર્ચા કરો. તમે આમાંથી કયું ખીચું પસંદ કરો અને કેમ. હવે તમને કહે છે કે જુદા જુદા પ્રકારના તમને અહીંયા ચિત્ર આપેલા છે ખીચાના બરાબર. તો હવે તમને પૂછે છે કે ખીચું છે એ કેમ જુદા જુદા પ્રકારના હોય. બાળકો તમે કહી શકો કે ખીચા છે એ કેમ જુદી જુદી ડિઝાઇન ના હોય છે. અહીંયા તમને જુઓ જુદા જુદા આપેલા છે ખીચા બરાબર. તે શું કરવા જુદી જુદી ડિઝાઇન ના હોય, કારણ કે જુદા જુદા કપડા છે એ જુદી જુદી પેટર્ન વાળા જુદી જુદી ડિઝાઇનો વાળા હોય બરાબર. તમે જોયા હશે કે જુદા જુદા કપડા છે એમાં જુદા જુદા ખીચા હોય. શું કરવા કે જેમ ફેશન નીકળે બરાબર, જેમ જેમ નવી નવી ફેશન નીકળે એમ એમ એ ખીચાની ડિઝાઇન છે પણ એ લોકો બદલે. શું કરવા કે જે કપડા છે એમાં જેવા પ્રકારના ખીચા સૂટ થતા હોય, જે પ્રકારના શર્ટ હોય બરાબર, એ પ્રકારના નવા નવા ખીચા છે લોકો બનાવે. જે કંપની વાળા હોય બરાબર, જે કપડા સીવતા હોય કંપની હોય એ લોકો જુદા જુદા ખીચા બનાવે. શું કરવા તો કે જુદી જુદી ફેશન આવતા અને જુદા જુદી ડિઝાઇનો આવતા જુદા જુદા લોકો છે એ કપડા ની સાથે ખીચું પણ એ લોકો જુદા જુદા પ્રકારનું ઈ છે કે નવી પ્રકારની ડિઝાઇનનો કોઈ ખીચા આવે બરાબર. તો ફેશન પ્રમાણે અને કપડાની જુદી જુદી ડિઝાઇનના પ્રમાણે ખીચા છે એને જુદી જુદી ડિઝાઇનમાં બનાવવામાં આવે છે બરાબર. સમજાઈ ગયું. તમે પેન્ટમાં પણ જુઓ તો ક્યારેક મોટું ખીચું હોય તો ક્યારેક નાનું હોય બરાબર. શું કરે કે ફેશનના કારણે બરાબર, નવી નવી ફેશનના કારણે લોકોને નવા નવા કપડા છે એ પહેરવા ગમતા હોય અને એની સાથે ખીચા છે એ જૂની પેટર્ન ના હોય તો તમને બાળકો ગમે. ચલો તમારા કપડાનો શર્ટ છે બરાબર, એ શર્ટ છે એ નવી ફેશન નો છે બરાબર, પણ ખીચું છે એ જૂની ફેશન નો છે તો તમને ગમશે બાળકો. તમે જ વિચારો કે તમને ગમે કે કપડા છે એ નવી ફેશન ના છે અને ખીચું છે એ નાનકડું એવું ચોરસ, નાનકડું એવું ચોરસ છે પેલા હતું એ હજી સુધી ચાલે છે એવું તમને ગમશે નહીં. તમારી પેન છે એ નવી ફેશન ની હોય તો તમને ખીચું છે એ પણ નવી ફેશન નું જ ગમે. એટલા માટે નવી નવી ફેશન પ્રમાણે નવા નવા ખીચાઓ બનાવવામાં આવે છે. સમજાઈ ગયું. હવે એના પછી તમે આમાંથી કયું ખીચું પસંદ કરો અને કેમ. હવે તમને આ કહે છે કે તમે અહીંયા નીચે ચિત્ર આપેલા છે એમાંથી કયું ખીચું પસંદ કરો. તો હવે તમે હું આ ખીચું અને આ ખીચું પસંદ કરી શું કરવા તો કે આ ખીચું છે એ દેખાવમાં પણ સુંદર લાગે છે અને આ ખીચું છે એ મોટું છે બરાબર. અહીંયા પણ ખીચું છે પણ મોટું છે એટલે એના કારણે આપણે એમાં વસ્તુ છે એ આસાનીથી બધું સાચવીને આપણે આપણે રાખી શકીએ બરાબર. મોટા ખીચામાં આપણે વસ્તુ છે એ વધારે રાખી શકીએ એટલા માટે હું આ ત્રણ ખીચા છે હું પસંદ કરી અને એ મને દેખાવમાં પણ ગમે છે. હવે તમને કહે છે તમે બે ખીચા દોરો, એક ફક્ત ફેશન માટે અને એક ચોક્કસ કામ માટે, તમે તેમાં શું ભરશો અને તમારા ખીચામાં તે પણ દોરો. હવે તમને શું કહે છે કે તમે પણ આવા જુદા પ્રકારના ખીચા બે દોરો, એક કોઈ ચોક્કસ કામ માટે અને એક માત્ર ફેશન માટે.
ચોક્કસ કામ માટે એટલે કે તમે પેન્ટમાં જુઓ, બરાબર, તમે પેન્ટમાં જુઓ તો તમને પાછળ ખીચું છે એ સિમ્પલ આપેલું હોય, બરાબર, સાદું આવું ખીચું તમને પેન્ટની અંદર આવું આપેલું, આવું અને આવું આ બે પ્રકારનું તમને પેન્ટમાં ખીચું આપેલું હોય, અને ફિટિંગ હોય શું કરાતો કે એમાં પાકીટ રાખવા માટે એ ફિટિંગ કરવામાં આવે છે, અને તમને કહે છે કે એક એવું ખીચું દોરો કે ફેશનનું હોય, અને બીજું અત્યારે તમે નવી ફેશનનું ખીચું જુઓ તો તમને પેન્ટની અંદર જોવા મળે કે એક મોટું ખીચું આપેલું અને એક એની ઉપર નાનકડું ખીચું હોય, બરાબર, અને હવે એવા પણ ખીચા નીકળેલા છે કે માત્ર એનું ઉપરનું જ હોય, એની નીચેનું આપેલું ન હોય. સમજાવું તમને? બરાબર, તો હવે તમને આવા પણ ખીચા જોવા મળે કે જેનું માત્ર ઉપરનું જ હોય, બરાબર, આ નીચેનો ભાગ છે આપેલો ન હોય, એટલે આ ખીચું છે માત્ર ફેશન માટે જ હોય, બરાબર, આ ઉપરનું માત્ર આપેલું હોય એની અંદર મૂકવા માટે કોઈ જગ્યા આપેલી ન હોય, એને કહેવાય ફેશનનું ખીચું. સમજાઈ ગયું કે ફેશનનું ખીચું અને ચોક્કસ કામ માટે કે પાકીટ મૂકવા માટે, બોલપેન મૂકવા માટે છે ખીચું હોય ચોક્કસ કામ માટે કહેવાય, અને ફેશન વાળું ખીચું છે એમાં માત્ર શું હોય તો કે ઉપરનો જ ભાગ હોય, બરાબર, અને એમાં તમને નીચેનો ભાગ કોઈ વસ્તુ મૂકવા માટે આપેલો ન હોય, પણ એટલો ભાગ છે માત્ર ફેશન માટે તમને આપેલો હોય. સમજાઈ ગયું? હવે આગળ પ્રશ્ન નંબર 17. પ્રશ્ન નંબર 17 ની અંદર કે છે જૂથમાં કામ કરો, એક સભ્ય પાઠ મોઢેથી વાંચશે, બાકીના ગણશે કે ખીચું વાર્તામાં અલ્પવિરામ, પૂર્ણ વિરામ, ઉદ્ગાર ચિહ્ન અને પ્રશ્નાર્થ ચિહ્ન કેટલી વાર આવે છે. હવે તમારે જૂથમાં કામ કરવાનું છે અને જૂથની અંદર તમારે ખીચું જે પાઠ છે, બરાબર, એની અંદર આને શું કહેવાય? અહીંયા વચ્ચે આપેલું છે ને પૂર્ણ વિરામ, શું કહેવાય? તો કે પૂર્ણ વિરામ. એના પછી રાઉન્ડ ની અંદર આપેલું છે પ્રશ્નાર્થ ચિહ્ન, આને કહેવાય પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે પ્રશ્ન પૂછવા માટે વપરાયેલો ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન. અને વાક્ય પૂરું થાય એના પછી વિરામ મૂકવા માટે, એટલે કે આ વાક્ય પૂરું થાય છે એવો વિરામ મૂકવા માટે પૂર્ણ વિરામ વપરાય છે. અને એના પછી ઉદ્ગાર ચિહ્ન, અને ઉદ્ગાર ચિહ્ન આને શું કહેવાય? ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્ન છે એનો ઉપયોગ કેના માટે બાળકો થાય? તો કે આપણે આશ્ચર્ય થતી કોઈ વાત હોય, બરાબર, આશ્ચર્ય થતી વાત હોય, અથવા તો ઉદ્ગાર ચિહ્ન છે એનો ઉપયોગ કટાક્ષ કરવા માટે, કોઈ છે એ વ્યક્તિ છે ખોટ હોય તો એને આપણે ઉદ્ગાર, એટલે કે આપણે એને ટોટથી થાય, બરાબર, ટોટથી એને કહીએ કે તું તો બહુ હોશિયાર છોકરો છે, બરાબર, હોશિયાર ખોટ છોકરો છે, પણ એને આપણે ઉલટી રીતે કેવું છે, એને બીજી રીતે કેવું છે, એને ખરાબ ન લાગે એના માટે આપણે એને બીજી રીતે કેવું છે, તો આપણે એક ખોટ છોકરો છે એને કહેશું કે તું તો બહુ હોશિયાર છોકરો છે, અને ખરેખર છે શું તો કે ખોટ છોકરો છે, પણ એને ખરાબ ન લાગે, બરાબર, એટલા માટે આપણે કટાક્ષ કરીએ છીએ એના ઉપર કે તું તો હોશિયાર છોકરો છે, એને કટાક્ષ કરીને કહીએ ત્યારે પણ આપણે ઉદ્ગાર ચિહ્ન વાપરી શકીએ, બરાબર, આશ્ચર્ય થાય ત્યારે અને કોઈને કટાક્ષ કરવી હોય, બરાબર, ત્યારે આપણે વાપરીએ છીએ. હવે તમને પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન આવતા વાક્યો પાઠની અંદર કે ગોતવાના છે કે કેટલા છે, અને આમાંથી બે બે વાક્ય છે તમારે નોંધવાના છે, બરાબર, તો પાઠમાં જુઓ તમને પાઠની અંદર તમને અલ્પવિરામ, પૂર્ણ વિરામ, ઉદ્ગાર ચિહ્ન વગેરે ચિહ્નનો ઉપયોગ કરેલો છે, બરાબર, તો આમાંથી તમારે પાઠમાં જોવાના કે કેટલા ઉદ્ગાર ચિહ્ન વાળા છે, કેટલા પૂર્ણ વિરામ વાળા છે અને કેટલા પ્રશ્નાર્થ ચિહ્ન વાળા છે. પ્રશ્ન પૂછતા હોય તો ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન વપરાય, બરાબર. હવે એમાંથી તમારે બે બે વાક્ય છે તમારે અહીંયા જગ્યાની અંદર નોંધવાના છે, બરાબર, તો આપણે પહેલા લખતું પૂર્ણ વિરામ, એટલે કે પૂર્ણ વિરામ એટલે શું બાળકો? તો કે વાક્ય પૂરું થાય એના
છો? તો કે નીરજભાઈ નવો નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુકડું ખીસવી બચુકડું ખીસવી બાલ મંદિરે જાય. એના પછી આ વાક્ય પૂરું થયું છે એટલા માટે પૂર્ણ વિરામ તમને આપેલું છે. એના પછી બીજું વાક્ય લખજો. ખીસું તો હસવા લાગ્યું ફેર ફદુરદી ફરતું ફરતું બેસી ગયું. આ વાક્ય પૂરું થાય, બરાબર, વાક્ય કોઈ પણ પૂરું થાય એના પછી પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. હવે એવી રીતે તમને પ્રશ્નાર્થ ચિહ્ન આવતું હોય એવું તમારે લખવાના છે બે વાક્ય. તેમાં પેલું વાક્ય લખજો તો કે દરજી કાકા કેમ છો એવું ખીચું છે એ દરજી કાકાને પૂછે છે કે કેમ છો. બીજું વાક્ય એ અરે અરે એ શું છે અરે એ શું છે બરાબર. એના પછી હવે લખવાનું છે ઉદ્ગાર ચિહ્ન. જ્યાં ઉદ્ગાર ચિહ્ન આવતા હોય એવા વાક્ય લખો. એમાં પેલું લખજો અરે વાહ કેવું મજાનું ખીસું છે. અરે વાહ કેવું મજાનું ખીચું છે, મને બહુ ગમ્યું. બરાબર. હવે આપણે લખેલું છે અરે વાહ, એટલે નીરજ કાકા આશ્ચર્ય પામે છે કે અરે વાહ કેવું મજાનું ખીચું છે, મને બહુ ગમ્યું. બરાબર. એના પછી બીજું વાક્ય થોડી વારમાં ખીચાની બધી કરચલીઓ ગુમ. અને થોડી વારમાં કરચલીઓ શું કહે છે, થોડી વારમાં ખીચાને બધી કરચલીઓ ગુમ. બરાબર. થોડી વાર થાય છે ત્યાં બધી કરચલીઓ છે દૂર થઈ જાય છે. પૂર્ણ વિરામ એટલે બાળકો સમજાઈ ગયું કે જ્યાં વાક્ય પૂર્ણ થતું હોય વાક્ય પૂરું થાય એને કહેવાય પૂર્ણ થયું વાક્ય કહેવાય. તો આ વાક્ય પૂરું થયું છે એવું તમને કોઈને બતાવવું હોય તો તમે કેના દ્વારા બતાવી શકો, તો કે પૂર્ણ વિરામ દ્વારા બતાવી શકો. બરાબર. એટલે આપણે એમાં બે વાક્ય લખેલા છે,
નીરજભાઈ નવો નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય તો તેની સાથે બચુબડુઈ ખીચુ બાલ મંદિરે જાય. આ વાક્ય પૂરું થયું છે એટલે આપણે અહીંયા પૂર્ણ વિરામ પડેલું છે. બીજું વાક્ય, ખીચુઈ તો હસવા લાગ્યું ફેર ફરદુદી ફરતું ફરતું બેસી ગયું. બરાબર, ખીચુ છે એ ખુશ થઈ અને ફેર ફરદુદી ફરવા લાગ્યું. આ વાક્ય પૂરું થયું અને ફરતું ફરતું બેસી ગયું પૂર્ણ વિરામ તમને વાક્ય પૂરું થયું છે એટલે આપેલું છે. હવે એના પછી પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ ચિહ્નમાં બે વાક્ય છે. દરજી કાકા કેમ છો, આપણે કોઈને પૂછીએ કે કેમ છો, આપણે કોઈને પ્રશ્ન પૂછીએ છે. તમે કોઈને પણ પ્રશ્ન પૂછો કે જમી લીધું, તો આપણે પ્રશ્ન પૂછીએ છે એટલે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું ફરજિયાત છે. પછી અને એ શું છે, બરાબર, એના પછી પ્રશ્નાર્થ ચિહ્ન. દરજી કાકા પૂછે છે કે અરે એ શું છે, બરાબર, ધોબી પણ પૂછે છે એટલે પ્રશ્ન પૂછે છે કોને, ખીચાને, કે તું ભાઈ શું કરવા રડે છે, બરાબર. હવે એના પછી ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્ન એટલે આશ્ચર્ય પામ્યા હોય, બરાબર, અથવા કોઈને કટાક્ષ કરવી હોય તો ત્યારે ઉદ્ગાર ચિહ્ન વાપરી શકાય. અરે વાહ, કેવું મજાનું ખીચું છે, મને બહુ ગમ્યું, એટલે આનંદથી આશ્ચર્ય થઈને બોલે છે નીરજ કાકા કે અરે વાહ, કેવું સરસ મજાનું ખીચું છે, મને બહુ ગમ્યું. અને એના પછી થોડી વારમાં ખીચાની બધી કરચલીઓ ગુમ. અને થોડી વાર થાય છે ત્યાં ખીચાની બધી કરચલીઓ છે એ દૂર થઈ જાય છે. હવે હોમવર્ક લખજો બાળકો. હોમવર્ક ની અંદર પ્રશ્ન નંબર 15 અને પ્રશ્ન નંબર 16 છે, બરાબર, એ તમારે એકવાર લખવાનો છે. અને આ પ્રશ્ન નંબર 16 છે એમાં તમારે મેં લખેલા છે એવા વાક્ય નથી લખવાના, પણ ન આવતા હોય, બરાબર, એવું હોય કે પ્રશ્નાર્થ ચિહ્નવાળા વાક્ય પાઠની અંદર નથી આવતા તો તમારે બીજા તો તમારે આ લખવાના છે. બાકી તમારે પૂર્ણ વિરામ વાળા વાક્ય તો ઘણા બધા મળશે, બરાબર, એટલે આ વાક્ય પ્રશ્ન નંબર 16 ની અંદર છે એ તમારે જુદા વાક્ય બનાવવાના છે, બરાબર. પ્રશ્ન નંબર 16 ના જે વાક્ય છે આ મેં લખેલા છે એવા તમારે રફ બુકમાં નથી લખવાના, બરાબર, તમારે રફ બુક ની અંદર આના સિવાયના વાક્ય લખવાના છે. પણ અહીંયા તમને જગ્યા આપેલી છે, બરાબર, અહીંયા તમને જગ્યા આપેલી છે એમાં મેં જે લખેલા છે એ જ લખજો, પણ રફ બુક ની અંદર તમારે આના સિવાયના વાક્ય બનાવવાના રહેશે, બરાબર, સમજાઈ ગયું બાળકો? તો એટલે તમારે પ્રશ્ન નંબર 15 ની અંદર સંવાદ આપેલો છે એ અને પ્રશ્ન નંબર 16 ની અંદર વાક્ય છે એ જુદા લખવાના રહેશે.